वेलकम बैक। पंचायत सेवा पसंदगी मंडळना चेरमेन संदीप कुमार नु निवेदन, टूंक समय में परीक्षा की नवी तारीख की जाहरात करवामां आवशे। हवे आगामी 100 दिवस में परीक्षा लेवामां आवशे। 15 जेटला एसएमओ की अत्यार सुधी अटकायत करी लेवामां आवी छे। आगळनी पूछपरछ अने कार्यवाही हाथ धराई छे। साचा उम्मीदवार ने नुकसान न थाय ते हेतुथी परीक्षा रद्द करवामां आवी छे। અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારનું પણ હવે નિવેદન સામે આવ્યું। ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો પણ જાહેરાત થઈ જશે। આગળની જે કાર્યવાહી 15 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તેમની પણ પૂછપરછ ચાલી રહી છે। શું અપડેટ? बिल्कुल जी नेहा, बात करवामां आवे तो जे प्रमाणे जे समग्र घटनाक्रम रह्यो छे ते घटनाक्रम ने क्यांक ने क्यांक ब्रीफ जे छे ते जाहेर करवामां आवी छे। अत्यारे सौथी महत्वनी बाबत ए छे के जे परीक्षाओ फरीथी लेवामां आवशे जुनियर क्लार्कनी, तेना माटे 100 दिवस जे छे ते नक्की करवामां आव्या छे। 100 दिवस एटले के लगभग 3 महीनाथी वधु जेटलो समय जे छे तेमां आ परीक्षानुं आयोजन छे ते करवामां आवशे। आ परीक्षानुं आयोजन 100 दिवसमां करवा माटेनो निर्णय एटला माटे लेवामां आव्यो छे के शाळाओ अने कॉलेजोनी परीक्षा जे छे ते पूर्ण थया बाद आ परीक्षा लेवाशे। महत्वनुं छे नेहा के अहीं एक मोटो प्रश्न ए पण उपस्थित थाय छे के तलाटीनी जे परीक्षाओ जे भरती छे तेना संदर्भमां पण परीक्षाओ लेवानी स्पर्धात्मक परीक्षा लेवानी बाकी छे। अने आ परीक्षामां पण लगभग 17 लाख जेटला उम्मेदवारो छे अने ते उम्मेदवारोनी परीक्षा कई रीते लेशे ते जोवानुं रहेशे। कारण के मात्र 7 लाख जे उम्मेदवारो छे तेनी अंदर आ प्रकारनी परिस्थिति जे उभी थई छे तेने जोता हवे पछीनी परीक्षाओ स्पर्धात्मक परीक्षाओ माटे मंडळ शुं निर्णय लेशे ते जोवानुं रहेशे। परंतु अत्यार सुधी जे घटनाक्रम थयो छे ते ज जाहेर करवामां आव्यो छे। 15 जेटला लोकोनी अटकायत करवामां आवी छे, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। વિસ્તૃત વિગતો તેમની પૂછપરછમાં જે બહાર આવી છે તે આપવામાં આવી છે। ગુજરાત બહારથી આ જે સમગ્ર પેપર જે ફૂટવાનો જે કાંડ થયો છે તેના કનેક્શન જે છે તે સામે આવ્યું છે। તેમનું કહેવું છે પોલીસ દ્વારા જે અત્યાર સુધી સર્વેલન્સ કરવામાં આવતું હતું, પ્રોએક્ટિવલી જે સર્વેલન્સ થયું હતું તેના આધારે જ ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ જે છે તે ઝડપાયા છે। સૌપ્રથમ એક આરોપીને પેપરની નકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તબક્કાવાર અલગ અલગ લોકોના જેમ નામ ખુલ્યા છે તેમ તેમ તે લોકોની અટકાયત કરવામાં આવી છે તેવું ચેરમેન સંદીપ કુમારનું કહેવું છે। પરંતુ આ સંદર્ભે વિસ્તૃત તેમને પ્રશ્નો જયારે પૂછવાના હતા પરંતુ તેઓ માત્ર બ્રીફ કરીને નીકળી ગયા હતા, કોઈપણ સીધા સવાલો તેમને લીધા ન હતા અને અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે માત્ર તેની વિગતો જે છે તે આપવામાં આવી હતી। હવે પછી જે પરીક્ષા જે થશે તે 100 દિવસ ની અંદર આગામી 100 દિવસમાં પરીક્ષા કરવા માટેનું તેમનું લક્ષ્યાંક છે અને તે માટેની તૈયારીઓ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે। અને જે પણ આરોપીઓ જે છે તેની પાસેથી જેમ જેમ વિગતો બહાર આવશે તેમ તેમ વિગતો જે છે તે આપવામાં આવશે અને એટીએસ આ સંદર્ભે તપાસ કરી રહી છે અને 15 જેટલા ઇસમો જે છે તેમની અટકાયત કરવામાં આવી છે। ઓફિશિયલ જે પ્રેસ નોટ આપવામાં આવી છે તેની અંદર પણ આ આંકડો આપવામાં આવ્યો છે કે 15 જેટલા ઇસમો જે છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને જેમ જેમ આરોપીઓના નામ છે તેમ તેમ તેમની અટકાયત કરવામાં આવશે। હવે પછીની જે કાર્યવાહી થશે તેમાં આરોપીઓ જે સૂત્રધાર છે જે મુખ્ય સૂત્રધાર તે તો ઝડપાઈ ચૂક્યા છે પરંતુ તેમની સાથે જોડાયેલા ગુજરાતના લોકો કે જેમને પેપર લીક કરવામાં ક્યાંક ને ક્યાંક મદદ કરી છે તેવા લોકોને અટકાયત કરવામાં આવશે। આવા લોકોની અટકાયત થઈ ગયા બાદ એવા લોકો એવા ઉમેદવારો કે જે પેપર જે છે તેમને ખરીદ્યા હોય જેમની પાસેથી તેવા લોકોની પણ ક્યાંક ને ક્યાંક સર્વેલન્સ મૂકવામાં આવશે। કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પેપર જે છે તે પહોંચાડ આવ્યું છે તેવા લોકોની પણ અટકાયત ક્યાંક ને ક્યાંક થશે અને જે પુરાવાઓ જે લોકો પાસેથી મળ્યા છે મુખ્ય સૂત્રધાર પાસેથી તેમની પાસેથી જે પુરાવા મળ્યા છે તેના આધારે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો